अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। મથુરાનો બગીચો જોઈ અને ભગવાન એમ કહે છે કે બાબા અમે બગીચો જોવા જઈએ, અમે મથુરાની બજાર જોવા જઈએ। ભગવાન બજાર જોવા નીકળ્યા છે અને મથુરાની સ્ત્રીઓએ ભગવાનના કપડાં બગાડ્યા, કારણ કે આને નંદબાબાએ કીધું તું તમે જાઓ પણ આ તમારું વૃંદાવન નથી, યાદ રાખજો। અહીંયા તમે વૃંદાવન વિહારી લાલનો જય ન બોલાવો તો નકર કંસના સૈનિકો તમને પૂરી દેશે, કોઈ નહીં છોડાવે। અરે બાબા કંઈ નહીં કરીએ, પણ શિખામણ લાગે તો ને આને। નંદ બાબાએ તો શિખામણ નું પોટલું વાળી લિંગઠ ગાંઠ્યું મારી, પણ તોય છૂટી ગઈ, તોય છૂટી ગઈ। અને અંતે થયું એવું, વૃંદાવન વિહારી લાલ નો જય ઘોષ મંડ્યા મથુરાની બજારમાં કરવા, તો મથુરાના લોકોના કાન ચમકા। આ મથુરા નરેશ કંસ નો જય પડતો મૂકીને આ વૃંદાવન વિહારી વાળું કોણ આવ્યો નવો, જ્યાં બજારમાં આવે ઓહો હો હો હો, આ તો પેલો ગોકુળ થી આવ્યો છે, નંદ અને યશોદા નો છૈયો, પેલો માખણ ચોર આવ્યો છે। જ્યાં મથુરાની સ્ત્રીઓને ખબર પડી ગઈ, સ્ત્રીઓ પોતાની મેડીના ઝરૂખામાં આવી અને જ્યારે ટોળકી નીચે નીકળે ને તો કોઈક એક સ્ત્રી છાશ રેડે, કોઈ દહીં રેડે, કોઈ માખણ રેડે, કોઈ અબીલ ગુલાલ ઉડાવે, બધાના કપડાં બગાડ્યા। એક ગોવાળિયો ભગવાનને કહે છે કનૈયા આ કપડાં મેલા થયા, હવે કાંઈક કપડાંનું કરી। ભગવાન કહે છે એલા અહીંયા હું શું કરું, અહીંયા મને થોડી ખબર ક્યાં મળે કપડાં શું હોય, હું પહેલી વાર આવ્યો અહીંયા તો જી। 11 વર્ષ ને 52 દિવસ ભગવાન વ્રજ છોડીને બહાર ગયા જ નથી, વ્રજમાં જ રહ્યા છે ભગવાન। તો ગોવાળો એ બહુ કીધું એટલે બરાબર ભગવાનની નજર આમ આમ ચોકમાં પડી સામે। ભગવાન કહે છે તમારા કપડાની વ્યવસ્થા થઈ ગઈ લાગે છે, કપડાં હાલ્યા આવે છે। કંસના રાજનો ધોબી કપડાને ધોઈ ઇસ્ત્રી કરી પોટલું વાળીને લઈને આવતો, અને ભગવાન પહોંચી ગયા ટોળકીની સાથે। ધોબીને નમસ્કાર કર્યા, ધોબી જરાક મારા જેમ કાને બેરો, એટલે ધોબી કહે છે જરા મોટેથી બોલ, હું કીધું સંભળાણું નહીં, તે ધોબીના કાનમાં જોરથી બોલ્યા, ધોબી કાકા નમસ્તે, આ મારા મોટા ભાઈ દાવ, હું એનો નાનો ભાઈ કનૈયો, નંદ અને યશોદાનો છૈયો, અમે ગોકુળથી આવ્યા, પણ આ તમારા ગામની સ્ત્રીઓએ કપડાં બગાડ્યા, જરા કપડાં આપો ને। ધોબી કહે છે જરાક નિરાતે બોલ, હું હાવ બેરો નથી, કે હું હાવ બેરો નથી, ઓળખો ઓળખો તને, પેલી ગોપીઓના માખણ ચોર તો ઈ જ ને, ગોપીઓના કપડા ચોરી લીધા તા ઈ જ ને, ગામડાના ગમાર લાગો હાવ, પેલી વાર આવ્યા લાગો છો આ સિટીમાં। ભગવાન કહે છે હોવે પેલી વાર, પેલી વાર, પણ ભગવાનને ગામડામાં ગમાર કીધા છે। તમને બધાને કહું છું, આપણને થોડીક વધારે ખબર પડતી હોય ને કોઈ બીજા માણસને ઓછી ખબર પડતી હોય ને, એના ઉપર હસવું નહીં કોઈ દીવાલા, એના ઉપર કોઈ દી હસશો નહીં તમે, અને જો તમે એના ઉપર હસ્યા ને તો તમારા મનમાં નક્કી કરી લેજો કે એના કરતાં ગમાર હું વધારે છું, એના કરતાં અભણ હું વધારે છું, ભલે તું ભણેલો હોય પણ અભણની માટે તમે હસો, કોઈને ખબર નથી પડતી એના માટે હસો, તો તમારે સમજવાનું કે એના કરતાં વધારે અભણ હું છું, તું ભણ્યો છો પણ ગણ્યો નથી, ભગવાન એક વજ્ર મુષ્ટિકા મારી, ધોબી નું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું, પોટલું નીચે પડ્યું, ગોવાળિયા બધા સ્તબ્ધ થઈ ગયા। કનૈયો કે છે એલા હવે મારી સામે હું જોવો છો, ખોલો પોટલું મંડો પહેરવા। ધોબીનું સરનામું ભૂસી નાખ્યું, રેશન કાર્ડ માંથી નામ જ નીકળી ગયું, બધાએ કપડાં પહેર્યા, કોકને ટૂંકા થાય કોકને મોટા થાય, તો એક ગોવાળી આવીને કે છે કનૈયા આ કપડાનું કાંઈક કરી ઘઘા મઘા થાય છે, કે હવે ઘઘો મઘો આવ્યો ક્યાંથી, અમુક અમુક શબ્દો તો એવા છે કે આ કપડાં ઘઘા મઘા થાય છે, આનું કઈક કર। ભગવાન કે છે એલાવ આ કપડા નહોતા કપડા થઈ ગયા, તો હળી પાછા ફિટિંગ ની કે છે,
હું ક્યાં જાઉં? પણ ત્યાં બરાબર જ્યાં નજર કરે તો આમ બજારમાં એક દરજી કાકાની દુકાન, હાલો હાલો એની વ્યવસ્થા થઈ ગઈ. ભગવાન ટોળકીન લઈને ગયા, દરજી કાકાના દરવાજા ગઈ અને આમ બરાબર પગથિયા ચાલે તો દરજી ખુરશીમાંથી ઊભો થઈ ગયો. આવો આવો આવો, એને સમજાઈ ગયું. હમણાં જોયું ઓલો ધોબી આડાવળો થયો ગયો. દરજી કાકા નમસ્તે, આ કપડાં થોડાક મોટા થાય છે, માપના કરી દે. લાવો લાવો લાવો, ભગવાનનું વાક્ય પૂર્ણ થવા દીધું. બધાના કપડાં માપના બનાવી દીધા અને પછી ભગવાને કીધું કે દરજી કાકા કેટલા પૈસા આપવાના? આ કથા હું તમને એટલા માટે કહું છું, ભગવાને બહુ મોટો સંદેશ આપ્યો છે આ કથામાં. હ, આ બધી કથાઓ કાંઈ આમ આ ટાઈમ પાસ કરવા માટે જ બોલતો, આની પાછળના બહુ ઊંડા મર્મ સમજાયા ભગવાન, એટલા માટે કહું તમને. દરજી કાકાએ દરજી કાકાને કીધું કેટલા પૈસા આપવાના? હવે દરજી કાકાને હુડી વચ્ચે હોપાર છે, આની પાસે મગાતા હશે કે નહીં મગાતા હોય? હવે નો મગાતા હોય ને કદાચ માગું ને કદાચ આને ક્રોધ આવે ને એક મુઠ્ઠી મારે તો મારા ઘરે છોકરા રાહ જોવે. દરજી કાકાએ વિવેક કર્યો, અરે તમારે પૈસા દેવાના હોય, તમારે પૈસા દેવાના હોય? ભગવાને કહ્યું કે દરજી કાકા એમ ન ચાલે, તમારા જેટલા પૈસા થયા છે એટલા લઈ લો, કોઈની પાસેથી જિંદગીમાં મફતમાં કામ ન કરાવે. આ ભગવાનનો મોટો સંદેશો છે. તમારી ઘરે કોઈ કામ કરવા આવે તો મજૂરને કોઈ દિવસ મફતમાં કામ ન કરાવો. આપણે આખું જિંદગી જેની પાસે કપડાં સીવડાવતા હોઈએ અને એકાદું કદાચ પેન્ટને કે શર્ટનું કંઈક તૂટી જાય ને આપણે એની પાસે સિલાઈ કરાવવા જઈએ એટલે આપણે શું કહીએ, હવે આખી જિંદગી કપડાં સીવડાવી, વર આખું કપડાં સીવડાવી છે, એક ટેભો ન મારી દે. તમે મફત પૈસા નથી આપ્યા, સીવડાવ્યા છે ને એટલે પૈસા આપ્યા છે. તમે ટેભો મરાવ્યો ને તો એના જેટલા થતા હોય એટલા આપી દેવા. ભગવાન કહે છે કોઈનું મફતમાં કામ ન કરાવવું, એમાં એ નાના માણસો પાસે તો જિંદગીમાં કોઈ દી મફતમાં કામ ન કરાવવું, કારણ કે એની એ રોજી રોટી હોય છે વાલા. કોઈ દી ન કરાવવું, આપી દેવું યથા યોગ્ય, એની એની મજૂરી આપી દેવી. આ ભગવાનનો મોટો સંદેશો. દરજી કાકા કહે છે કામ કરો, તમારે આપવા જ હોય તો કુર્તાનો એક આનો અને પાયજામાના બે આના આપી દો. ભગવાને બધાના ગણી ગણી હિસાબ કરીને પૈસા આપી દીધા. લ્યો દરજી કાકા પૈસા, હારે બે આશીર્વાદ આપ્યા. દરજી કાકા સિલાઈ બહુ સસ્તી છે પણ કાંઈ વાંધો નહીં, 2019 સાલ આવશે ને ત્યાં કાપડ કરતા તમારી સિલાઈ મોંઘી થઈ જાય. આ પેલો આશીર્વાદ, 800 કાપડ, 1200 સિલાઈ. અને બીજા આશીર્વાદ આપ્યા, દરજી કાકા જીવો ત્યાં સુધી શીવો. ચશ્મા આવી જાય ને તો એ સીવતા હોય અને આમ જો ઘડીના છઠ્ઠા ભાગમાં આમ કોઈ પોરવી લે અને આપણને આપીએ, ચશ્મા ન હોય ને ઉંમર ન થાય. અદભુત લીલાઓ છે ભગવાનની. ત્યારબાદ કહેવાય છે દરજી કાકા ઉપર કૃપા કરી, ત્યારબાદ એક સુદામા નામના માળી, એની પાસેથી માળા લીધી, એની પર ભગવાને અનુગ્રહ કર્યો. કુબજા નામની એક દાસી, એની પાસેથી ભગવાને ચંદન લીધું, ભગવાનને સુંદરતા મળી એટલે ભગવાને એ ત્રણ જગ્યાએથી વળી ગયેલી શૈલેન્દ્રી, એને આખું ગામ કુબડી કુબડી કહીને બોલાવતું, ભગવાને હાથ અને પગ પકડીને એક મચરકી મારે અને એ સમયે આકાશમાંથી જેમ અપ્સરા ઉતારી હોય આવું ભગવાને રૂપ આપ્યું. કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે વનમાળી. કોઈનો ભાર ન રાખે, તમે ધર્મના કાર્યમાં 1 રૂપિયો વાપરશો ને તો તમારા અનેક ગણા કરીને ભગવાન પાછા આપશે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી, કોઈ પણ પ્રકારનો સંશય નથી. પણ તમને પૈસા વાપરતા આવડવા જોઈએ. મેં શું કીધું, 1 ધોરણથી લઈ કોલેજ સુધી તમે જાઓ, એન્જિનિયરિંગ સુધી કરવા જાઓ, એ બધું ભણો ને એ પૈસા કમાવતા શીખવડે. અને આ ભાગવતની જે આ પાઠશાળા છે એ તમારા કમાયેલા પૈસા ક્યાં અને કેવી રીતે વાપરવા એ શીખડાવે છે સાહેબ. આ ધર્મસભાઓ આપણને એ શીખડાવે આપણો પૈસો ક્યાં વાપરવો. એટલે આ મંદિર બંધાય છે. દીધું હોય તો દેતો જાજે, મુઠ્ઠી ચણ નાખતો જાજે. ભગવાન આપ્યું હોય ને તો કંઈક સત્કર્મ કરતા જાજો. એટલે વળી પાછા 11,000 રૂપિયા. અખંડ સૌભાગ્યવતી દમયંતીબેન, રાજુભાઈ જોશી, મારા માસા અને માસી બે અહીંયા આવ્યા છે, એ 11,000 રૂપિયા આપે છે મંદિરમાં, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. તો આ ભગવાનની લીલા છે, ભગવાનની અપાર લીલા છે.
ખૂબ જ ઉપર કૃપા કરી. ત્યારબાદ તો જ્યાં ધનુષ યજ્ઞ ચાલતો હતો ત્યાં ગયા, ત્યાં આગળ જઈ અનેક સૈનિકોને માર્યા, કેટલાયના હાથ પગ તોડ્યા, કેટલાયના કપાળ તોડ્યા, અને એમાં બ્રાહ્મણોની નજર સામે ભગવાને પેલા ધનુષ યજ્ઞ. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે. સબસ્ક્રાઇબ કરે લક્ષ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે. નું જે ધનુષ છે એ ધનુષને તોડી નાખ્યું, ધનુષને તોડી છે. હાહાકાર મચી ગયો. એક સૈનિકે આવીને કંસને સમાચાર આપ્યા. મહારાજ ગજબ થયો. એ કે શું થયું? પણ એ કે પેલા છોકરા આવે આપણું ધનુષ તોડી નાખ્યું યજ્ઞનું. થોડીક વાર ગભરાઈ ગયો, પણ વળી પાછો કહે છે કે જાઓ નંદરાયને જઈને કહેજો કે આ તો છોકરાઓ છે આવું બધું કર્યા કરે, નકર ભૈયા જાય. હજી નથી સમજતો, બોલો હજી નથી સમજતો. ધનુષ યજ્ઞનું ધનુષ તોડી નાખ્યું છતાં ન સમજ્યો, કેટલાયને માર્યા. આમ તમે જોવા જાવ તો રાજની એક એક વસ્તુ ભગવાને લેવા માંડ્યા. જો પેલા રાજના ધોબીને ઉપાડી લીધો, કપડા લઈ લીધા. રાજના દરજી પાસે કપડા હરખા કરાવી લીધા. રાજના માળી પાસેથી માળા લઈ લીધી. રાજની દાસી પાસેથી પેલું ચંદન લઈ લીધું. રાજની એક એક વસ્તુ ભગવાન લઈ લીધી. એટલે મથુરાના જેટલા દુકાનવાળા હતા ને વેપારીઓ, એ બધા વણિક હતા, બધા સમજી ગયા આ આપણો રાજા બનવાનો છે. એટલે બધા આમ આમ ભગવાનની સવારી આવીને, ટોળી આવીને તો બધા એનું સન્માન કરે, આવો આવો આવો. કારણ કે રાજા એ સંબંધ હારા હોય ને તો લાયસન્સમાં વાંધો ન આવે. રેસલિંગનું લાયસન્સ જોતો હોય તો મળી જાય તરત. સુર નર મુનિ જન સબ કી યહ રીતિ, સ્વાર્થ કારણ સબ કરહી પ્રીતિ. બધાયને પ્રીત હોય પણ કેની? સ્વાર્થ નહીં. સ્વાર્થ હોય એટલે પ્રેમ કરે. સ્વાર્થ પૂરો થઈ જાય, કોણ હું કોણ તું, આ પ્રેમ નથી. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે જો પ્રેમ વિનાશો. જે પ્રેમ વિના તો એ હોય કે જેને સ્વાર્થ નથી એ પ્રેમ, એમાં પ્રેમ છે. જ્યાં સ્વાર્થ વહાં પ્રેમ નહીં, જ્યાં પ્રેમ વહાં સ્વાર્થ નહીં. પછી તો નંદ બાબા પાસે આવ્યા છે ને એની વળી આખતા સ્વાખતા કરાવી, બધું શાંત પાડ્યું. બીજા દિવસે મહા એક મંચ રચાયો, સિંહાસન આવ્યું, એના પર કંસ મલકુસ્તીનું મેદાન તૈયાર થયું. અને એ મલકુસ્તીના મેદાનમાં બે ભાઈઓને આમંત્રણ દેવાનું. કુવળિયા પીઢે હાથીને મદિરા પાન કરાવી, મદોન્મત બનાવ્યો, અને બરાબર એવો મદોન્મત બનાવ્યો, એવો મદોન્મત બનાવ્યો. બે ભાઈઓને આમંત્રણ મળ્યું. બે ભાઈઓ આવ્યા મલકુસ્તીના મેદાનમાં. મેદાનમાં આવ્યા અને સામેથી સ્વાગત થયું. આમથી હાથી દોડતો આવ્યો. ભગવાન કૃષ્ણે કીધું, દાવ સાવધાન, આપણું સ્વાગત થઈ રહ્યું છે આમથી. અને બે ભાઈઓએ બરાબર કછોટા વાળ્યા. મહાકાય હાથીને બે ભાઈઓએ ધક્કો મારી 10 ડગલા પાછો નાખી દીધો. મથુરાના લોકો અવાચક બની ગયા, આશ્ચર્ય પામ્યા. આ શું, આટલા નાના છોકરાને આવડા મોટા હાથીને પાછો ધક્કો મારી દીધો? બીજી વાર આવે, બીજી વાર ધક્કો માર્યો. પછી કહેવાય છે કે હાથીનો પણ વધ ઉધાર કર્યો. એક મુષ્ટિકા મારી મસ્તકમાં મહાકાય હાથી નીચો. બોલો કોળિયા પીઢ હાથીનો મહાવત દોડવા જાય, એક સિંહ પોતાના શિકારને પકડે એમ ભગવાને પાછળથી પકડ્યો. ભગવાને એનો પણ ઉધાર કર્યો. જ્યાં હાથીનો અને મહાવતનો બેનો ઉધાર કર્યો, ગોવાળિયાઓ મીડા જય બોલવા. વૃંદાવન વિહારી લાલ કી જય, દાવજી મહારાજ કી જય. બે મલો આવ્યા ચાણુ ને મુષ્ટિક, ભગવાનની સામે ઉભા રહી ગયા. ભગવાન કહે છે, ભાઈ અમારાથી તમારે યુદ્ધ ન કરાય. અરે ના, અમારી યાર યુદ્ધ કરો ખબર પડે. ભગવાન કહે છે, ભાઈ ક્યાં તમે ક્યાં અમે, તમારી ઉંમર કેવડી, અમારી ઉંમર કેવડી, અમારે તમારે યુદ્ધ ન કરાય, અમે નાના છીએ. ચાણુ રે એમ કહે છે કે તમે ઉંમરમાં નાના છો, બળમાં નહીં. હમણાં તમે એક મુષ્ટિકા મારી અને હાથીને મારી નાખો, હવે અમારે યારે યુદ્ધ કરો. એટલે તું સમજને, એક મુષ્ટિકાથી હાથીનો જો ઉદ્ધાર કરી નાખો તારું શું થાય? પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ન સમજો ચાણુર. આધ્યાત્મિક અર્થમાં ચાણુર અને મુષ્ટિક કામ અને ક્રોધ છે. કામને ભગવાન કૃષ્ણ મારે અને ક્રોધને આત્મવિદ્યાનું પ્રતીક ભગવાન દાઉજી મહારાજ મારે છે.
બે ભાઈઓ ના પાડે છે. આ બાજુ નંદ બાબા ચિંતા કરે છે, કનૈયા આવી જાવ, નથી આપણે લડવું, આવી જાવ. જાણું એટલું કહ્યું, અમારી સાથે યુદ્ધ કરો ખબર પડે. તમે તમારી માનું દૂધ પીધું હોય તો અમારે યુદ્ધ કરો. અને ભગવાન કૃષ્ણનો વર્ણ બદલાઈ ગયો, રૂપટીનો વર્ણ બદલી નાખ્યો, ભગવાનની આંખો લાલ થઈ ગઈ. અને આ બાજુ નંદ બાબા ચિંતા કરે, ભગવાનને દાઉ દાદાને કીધું, દાઉ આને બેને થોડી વાર ઉભા રાખ, હું નંદ બાબાને મળીને આવ્યો. ભગવાન આવ્યા, બાબા કનૈયા આવી જાઓ, નથી યુદ્ધ કરવા આપણે, વે આવો નથી. બાબા ચિંતા ન કરો, અને હવે તો આ મલકુસ્તીનું મેદાન છોડી ન જવાય, કારણ આ લોકોએ અમારી માના દૂધને યાદ કર્યું છે, એણે અમારી માના દૂધને લલકાર્યું છે, અને હવે તને ખબર પડવી જોઈએ કે યશોદાના ધાવણમાં કેટલી તાકાત છે. જણ સિંગા વાગે સુતા જાગે, કાયર ભાગે કામ પડે, નમ નમતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી ટેંગ વડે. જણ સિંગા વાગે સુતા જાગે, કાયર ભાગે કામ પડે, ધમ ધમતી ધરતી ખોજુ ફરતી વિનાશ કરતી દેગ બને. જનની ના જાયા કવિએ ગાયા, લોક વીરલા ફૂંક જડે, મેદાને મરવા અપ્સર વરવા, મરદ કસુંબલ રંગ ચડે, મરદ કસુંબલ, મરદ કસુંબલ, મરદ કસુંબલ. કુવાળિયાઓ જયઘોષ કરે, કુવાળિયાની હારે હારે મથુરા વાળા હોય તો મીંડા જયઘોષ કરવા, કારણ કે હવે ખબર પડી કે હવે કદાચ આ છોકરાઓ મારી નાખે, મારી નાખે, આપણો રાજા બદલી જાય. બીજા બે મલો સલ ને તોસલ, એને કંસે આગ ના કરી, ઈ તો દોરડા છેકી ઠેકીને ભાગી જા, ઈ કે આપણે અહીંયા જાવું નથી. બાયડી છોકરા રાહ જોઈ રહે, ઈ બે ભાઈગા ગોવાળિયાઓ ઠેકી ઠેકીને અંદર આવ્યા. બે ભાઈઓને પોતાના ખભા પર બેસાડી મથુરાના લોકો પણ જયઘોષ કરે, અને એલો મલકુસ્તના મેદાનમાં જે આમ જનુન ચડાવવા માટે ઓલો ઢોલ હતો ને, કંસ માટે ઢોલ વગાડવાનું બંધ કરીને કૃષ્ણ માટે મેળો ઢોલ વગાડવા, અને રણ મેદાનમાં જે ઢોલ વાગે ને એ ભૂંગ્યો વાગે. માણસને હારા હારા જનુન ચડી જાય, કોઈ દી ખબર ન હોય ને ક્રોધ હું ઈ કોસું વાળી નાખ્યા, આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા, બંસીવાલા બનવારી, આનંદ સુખકારી કૃષ્ણ મુરારી, કહે વિશારી ગિરદારી, ગિરદારી ગિરદારી ગિરદારી. ભગવાન કૃષ્ણ કહે છે, દાવ મામા બાકી રે, હાલો સન્માન કરના કે કામ પતે. દાવ દાદા કહે છે, હાલ. બે ભાઈઓ ખભા પરથી ઉતરા નીચે, અને મંત્રના પગથિયા ચડ્યા. કંસ ભયભીત થઈ ગયો, ખડગને ખોલી, અને બે ભાઈઓ જ્યાં નજીક આવ્યા ખડગને ફેરવે, બે ભાઈઓ સીધા પગમાં. કંસને અભિમાન આવ્યું, હવે તમે જોજો આ માણસ મારાથી ડરી ગયા એટલે મારા પગમાં પડ્યા. પણ કંસ ભૂલી ગયો તો પેલો કાળ આવે ને તો પેલો પેલો પગ પકડે છે, કાળ પેલા પગ પકડે છે. અને બે ભાઈઓ એક એક પગ પકડ્યો, કંસને સિંહાસન ઉપરથી ઢસડીને નાખ્યો હેઠો, મહાકાય મંચ ઉપર ઢસડે છે. પગના ભાગમાં દાઉજી મહારાજ, અને ઉદરના ભાગમાં ભગવાન કૃષ્ણ સામે આવ્યા, અને કંસની આંખો ફાટી ગઈ. કાળને સામે જોયો,
આંખો ફાટી ગઈ અને ભગવાને આવેશમાં આવીને એક વજ્ર મુષ્ટિકા જ્યાં છાતીમાં મારે. તરબૂચ ઉપર જેમ પેલા હાથીનો પગ પડે ને તરબૂચ ની જે દશા થાય ને, એક વજ્ર મુષ્ટિકાથી પ્રાણ ખેંચી લીધો ભગવાને અને કંસનો ઉદ્ધાર કર્યો. દેવતા પુષ્પ ની વૃષ્ટિ કરી ભગવાન નો જયઘોષ કરે. બોલે વૃંદાવન વિહારી લાલ તાવજી મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસનો ભગવાને ઉદ્ધાર કર્યો. કંસના અનેક સૈનિકો નો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. ત્યારબાદ કહેવાય છે યમના ઘાટે ભગવાને થોડો વિશ્રામ લીધો. જે જગ્યાએ વિશ્રામ લીધો એ ઘાટનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. ત્યાંથી ભગવાન આગળ ગયા કારાવાસમાં જઈ અને માતા દેવકી અને પિતા વસુદેવને છોડાવ્યા, એને વંદન કર્યા. ત્યાંથી આગળ ગયા ઉગ્રસેન મહારાજને મુક્ત બનાવ્યા, મથુરાનું રાજ સોંપ્યું, એને મથુરાના રાજા બનાવ્યા. તમે જુઓ કંસને મારીને ઉગ્રસેન મહારાજને રાજગાદી આપી, એને રાજની પડી જ નહોતી સાહેબ, એને એને સત્તાની નથી પડી, એને સત્યની પડી છે, એને ધર્મની પડી છે. ત્યારબાદ થોડા દિવસો પછી નંદબાબા આદિ ગોવાળોને બધાને વિદાય કર્યા. ગોવાળો પણ રડતા રડતા ગયા છે, કનૈયા તારા વગર નહીં ગમે વ્રજમાં, તારા વગર નહીં ગમે. ત્યારબાદ વળી પાછા સાંદિપણી ઋષિના આશ્રમમાં ભગવાન વિદ્યા અભ્યાસ માટે ગયા. 64 દિવસનો અભ્યાર ભગવાને સાંદિપણી ઋષિના આશ્રમમાં કર્યો, એ કથા બતાવી. અને હવે ભગવાનના જન્મોત્સવના નક્ષત્રના ચરણની ઉજવણી થાય છે મથુરામાં. અને એ સમયે આખું મથુરા આનંદ કરે છે, જેનો જન્મ આ મહોત્સવ ઉજવાય છે એ પોતે વ્યક્તિ હાજર નથી. એ તો મથુરાના મહેલની એક જરૂખામાં ઉભા ઉભા ગોકુળ તરફ નજર કરીને ભગવાન કૃષ્ણ રડે છે. ભગવાન રડે છે શું કામ? મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદ લાલાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ લાલી માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે, છપ્પન ભોગ અહીં થાળ છે, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાની માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. જ્યારે જ્યારે ભગવાનને માની યાદ આવી ત્યારે કૃષ્ણ રડ્યા છે, માની યાદમાં ભગવાન રડ્યા છે. ગોપીઓ યાદ આવી, એનો પ્રેમ રાધા યાદ આવ્યો, ત્યારે ત્યારે ભગવાન રડ્યા છે. ગાયોની યાદમાં ભગવાન રડ્યા છે. ઉદ્ધવજી મહારાજ ભગવાનને શોધતા હતા, ભગવાન પાસે આવ્યા, ખભા પર હાથ રાખ્યો, ઉદ્ધવ એટલું બોલ્યા છે, પ્રભુ તમે રડો છો? ભગવાન એટલું બોલ્યા છે કે ઉદ્ધવ હું નથી રડતો, મને કોઈક રડાવે છે. અરે પ્રભુ તમને કોણ રડાવે દુનિયામાં? ભગવાન કહે છે મને મારું ગોકુળ યાદ આવે છે, મને મારું ગોકુળ યાદ આવ્યું. પ્રભુ આવું હોય કઈ કોઈ રડાવે? ભગવાન સમજી ગયા આ પ્રેમની મૂર્તિ છે ને અનુભવ વગર નહીં સમજે, આ જ્ઞાન વધારે હોય ને અનુભવ કર્યા વગર ન સમજે, આમાં વધારે જ્ઞાન છે. જ્ઞાનની મૂર્તિ હતી આ ઉદ્ધવ, એટલે એ નહીં સમજે. એટલે ભગવાને શું કર્યું, પોતાનો સંદેશો લખી અને કહે છે કે જાઓ તમે એકવાર વ્રજમાં જઈ આવો, તમે ત્યાં જઈ અને આ સંદેશો આપી આવો. અને જ્યારે ઉદ્ધવજી મહારાજ
વ્રજમાં આવ્યા, વ્રજાંગનાઓનું આ દશા જોઈ, વ્રજાંગનાઓની આ દશા જોઈ, ત્યારે ઉદ્ધવને ખબર પડી કે આ દુનિયાનો પ્રેમ તો આ દુનિયામાં બધાને રડાવે સાહેબ, આ દુનિયામાં પ્રેમ બધાને રડાવે અહીંયા, કારણ કે ભગવાનને એકાંતમાં બધાની યાદો સતાવતી હતી, જાણે આમ ઘરમાં મેળો લાગ્યો હતો, મેળો આમાં બધા આવીને નજરની સમક્ષ ઉભા હોય, હોય કોઈ નહીં પણ નજરમાં બધા હોય સાહેબ. દુનિયા ભર કી યાદ હમસે મિલને આતી હૈ, શામ ઢલે ઇસ સુને ઘર મે મેલા લગતા હૈ. સાંજ થાય ને તો બધાને યાદ આવે, એકાંતમાં બધાને યાદ કરે, ચારે તરફ બધા દેખાતા હોય, કારણ દીવારો સે મિલકર રોના અચ્છા લગતા હૈ, હમ ભી પાગલ હો જાયેંગે એસા લગતા હૈ. દીવારો સે મિલકર રોના અચ્છા લગતા હૈ, હમ ભી પાગલ હો જાયેંગે એસા લગતા હૈ. ઉદ્ધવજીને સમજાયું, ગોપીઓનો પ્રેમ જોયો, યશોદા પાસે ગયા તો યશોદાની વિરહની વેદના જોઈ, અને ઉદ્ધવ સમજી ગયા કે આ દુનિયામાં પ્રેમ પરમાત્માને પણ રડાવે છે, કારણ કે માએ એટલું જ કહી દીધું તમારા કનૈયાને કહેજો કે એના મહેલમાં દાસીઓમાં જો જગ્યા ખાલી પડી હોય ને તો યશોદા દાસી બનવા તૈયાર છે, જો કનૈયાનું મોઢું જોવા મળતું હોય તો. આ પ્રેમ બધાને રડાવે, અને ઉદ્ધવ અંતે આવ્યા છે ભગવાન પાસે આવીને. ઉદ્ધવ બીજું કંઈ ન બોલી શક્યા, બસ કૃષ્ણ હવે આ પ્રેમ બોલી શકાય, અને આ દુનિયામાં પ્રેમનું વર્ણન ન થાય, પ્રેમની અનુભૂતિ થાય વાલા, પ્રેમનું વર્ણન ન હોય, પ્રેમની અનુભૂતિ હોય. એ કથા બતાવી શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના પૂર્વાર્ધ ભાગને સંપન્ન કર્યો, અને હવે ઉત્તરાર્ધ ભાગમાં જવું છે, પણ ઉત્તરાર્ધ ભાગમાં આવો, લગ્નની કથા છે એટલે સ્વામીને અમારે આ વખતે મોટાભાઈ નથી આવી ગયા એટલે જીતુભાઈ, આમ જો કે તમે મોટાભાઈ જ છો ને, મારે તમે ત્રણે મારા માટે મોટા જ છો, મારે કાળુભાઈ કથિરિયા મારો આમ આમ સમજો ને કે સ્વામી આમ મારું જરાય મોઢું વાળું જોઈએ ને તો તરત ફોન કરે, કાંઈ ચિંતા છે, અને એને મેં મોટાભાઈનું બિરુદ આપ્યું છે, તો આ જીતુભાઈ અમારે કથિરિયા આવ્યા છે, તો એમના બંને બી તરફથી આ મંદિરના બાંધકામમાં રૂપિયા 11,000 દાન લખાવે છે, ને તાળીઓથી વધાવીએ. દશમ સ્કંદના ઉત્તરાર્ધને એટલે કે લગ્નની કથા છે, કારણ કે કંસ મરે એટલે પરમાત્મા પરણે. હવે લગ્નની કથા આપણે બહુ જલ્દીથી પૂરી કરી દઈશું, કારણ કે નકર આજે મને નહીં થાય. દરવાજા એટલા મોટા છે ને કે ટપીને ન જવા દો. તો ઉત્તરાર્ધની કથા હું કહું, પણ એ પહેલાં આવો પૂજ્ય સ્વામી કાલ સવારમાં કદાચ આપણી કથામાં આવી શકે ન આવી શકે, આપણે તો અપેક્ષા રાખીએ જ, આશા રાખીએ કે કાલ સવારમાં એ કથામાં આવે અને આપણને આનંદ આવે, કારણ કે જ્યારે સંતો એક, અને એમાંય એક વાત યાદ રાખજો, એક વક્તાની સમય જ્યારે વક્તા આવીને બેહે ને ત્યારે વક્તાને કથા કહેવાનો આનંદ વધારે હોય, કારણ કે સમજી શકતા હોય વાણીને, એટલા માટે કથા કહેવાનો આનંદ આવતો હોય સાહેબ. તો પૂજ્ય સ્વામી આવ્યા છે તો એમને કહીએ કે આજે એના આશીર્વચન આપણને આપે, અને પછી આપણે ઉત્તરાર્ધની કથામાં ભગવાનના એને રૂડા ગીતો ગાઈએ. આજે સ્વામી આવ્યા છે ને એટલે સ્વામી બોલે ને પછી મારા માસા આવ્યા છે એટલે એ સદગુરુની બે એક ગીતની બે કડીઓ એ ગાવા માગે છે એટલે એ ગાશે, અને પછી આપણે કથાને આગળ લઈ જશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અધર્મ સર્ગો ઉત્ખનનસ્ય કરતા ધર્માન્વયસ્ય અધિક પુષ્ટિ કરતા સપ્રિયતા મે ખિલ પાપ હરતા હરિ સ્વભક્તે સહ દુઃખર્તા. પુરી જેવા ધામની અંદર સ્વામિનારાયણ મુખ્ય મંદિરની અંદર બેસી 6 દિવસથી આપણે અદભુત દિવ્ય શ્રીમદ ભાગવતની ગાથાનું શ્રવણ કરી રહ્યા છીએ. તો પ્રથમ ભાગવત ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન.
ખૂબ સુંદર રીતે પૂજ્ય જિગ્નેશ દાદા, જોકે ખબર નહીં અમારો બંનેનો પરસ્પરનો જે નાતો એ અદ્ભુત પ્રેમનો નાતો છે, એને તો વક્તા વક્તાનું ઓછું બને એવું મેં સાંભળ્યું છે, અનુભવ્યું નથી. પણ ઠાકોરજી આ નાતો સદૈવ માટે એમને બની રહે એવી કૃપા વર્ષા કાયમ કરે. પૂજ્ય જિજ્ઞેશ દાદા, પૂજ્ય સંતો પાર્ષદો, સંગીતની અંદર સાથ આપનાર તમામ સાજીદાઓ, અમારે પવિત્ર અન્ય જો કામમાં તો ઘણા બધાએ બ્રહ્મ બાળકો આવ્યા છે. આનંદ એ વાતનો થયો આ મંદિરના શિખરો ચડી જશે, કારણ કે બધાએ દાન ભૂદેવોને આપે, પણ આ મંદિરમાં ભૂદેવોનું દાન આવી રહ્યું છે, પવિત્ર બ્રાહ્મણોનું દાન આવી રહ્યું છે, એટલે મંદિરના શિખરો ચડી જવાના છે. બધા શ્રોતાગણો, પહેલી તો મારી ભલામણ એ છે, કાલે મારે અહીંયાથી વિદાય લેવાની છે, જોકે રાત્રે પાછા ભેળા થવાના છે. દાદા અહીંયાથી મુંબઈ જવાના છે, ને બંનેનો ઉતારો ત્યાં ડોંબિવલી સ્વામિનારાયણ મંદિરમાં જ છે, અને પરમ દિવસે બંને એક જ પ્લેનમાં કચ્છમાં જવાના છે. બાજુ બાજુમાં કથા છે, પછી દાદાની કથા ભીમાસરમાં છે અને આપણી કથા વ્રજવાણીમાં છે. બંને જગ્યાએ ભગવાનના ભક્તો, તમે આવજો, તમે ન આવી શકો તમારા સંબંધી મોકલજો. બંને આહિરોનો પ્રેમ, કારણ કે ભીમાસરમાં પણ આહિરોનું આયોજન છે અને વ્રજવાણી પણ આહિરોનો પ્રેમ, આહિર કન્યાઓનો પ્રેમ છે. ભક્તો, તમે ત્યાં આવશો તો તમને આનંદ એ વાતનો થશે, ક્યારેક ક્યારેક લોકો બુદ્ધિના બળથી, તર્કના માધ્યમથી વિચારતા હોય છે કે ભગવાન જેવું કોઈ તત્વ નથી, પણ વ્રજવાણીમાં આવશો તમને ભગવાનના દર્શન થશે, પ્રેમના દર્શન થશે. પછી દાદાએ વાત કરી એમ ઢોલીના ધડ અને મસ્તક અલગ થયા, એ જ ક્ષણે અંધકાર છવાયો અને 140 આહિરી કન્યાઓએ દેહ છોડી દીધો. આકાશવાણી થઈ, એ આહિરો તમે ઓળખી ન શક્યા, મુરલીવાળો જ હું ઢોલી બનીને આવ્યો હતો. અને ચોથો રાસ રમવાનો સંકલ્પ ગોપીઓનો હતો, પૂરું કરવાને માટે અહીંયા આહિર કન્યાઓ, ગોપીઓ સ્વયં આહિર કન્યાઓ બનીને આવી હતી. અને ભક્તો, 3 દિવસ 3 રાત્રિ રાસ ચાલ્યો. હજુ તમારા મનમાં થશે કે આ તો બધી દંતગાથાઓ હોય તો સાંભળો, વિશેષ કહું, ત્યાં બહુ સરસ મંદિર છે. મંદિરના મધ્ય ભાગમાં ભગવાન રાધા કૃષ્ણ બિરાજે છે, ગોળાકાર મંદિર છે, અને ચારે બાજુ 140 આહિર કન્યાઓનો ફૂલ સ્ટેચ્યાઓ છે. અંદર એક સ્ટેચ્યા નીચે લખ્યું છે એ કોની દીકરી હતી અને એનું શું નામ હતું, આટલી સત્યતા છે, માટે દર્શન કરવા માટે આવજો. પૂજ્ય જિજ્ઞેશ દાદાએ કહ્યું કે આપણે કાલે છૂટા પડવાના છીએ, ફરીને ક્યારે ભેળા થશું? હું તો કહું 1-2 વર્ષે પાછું ભેળું થવાય એવો પ્રયાસ કરતા રહેજો. અમે તો દર વર્ષે અહીંયા સંકલ્પ કર્યો છે, દર વર્ષે શરદ પૂર્ણિમાને દિવસે કથા પૂર્ણ હોતી પામે એમ અહીંયા 5 દાડાની કથા દર વર્ષે કરવી, આ વર્ષે પણ છે. અને અમારે અહીંયા ઓડિશાના બધા કડવા પાટીદાર સમાજે એક નવો સંકલ્પ કર્યો છે કે અહીંની કથા શરદ પૂર્ણિમાની પૂરી થાય ને એને બીજે દિવસે ભુવનેશ્વરની અંદર કચ્છ કડવા પાટીદાર સમાજ આયોજિત સુંદર શ્રીમદ ભાગવતની કથાનું પણ આયોજન છે. તો તમે ત્યારે ફરીને આવજો, તમે ન આવો તો તમારા સંબંધીને મોકલજો. અને તમે ગયા પછી કહેજો કે હવે બધાએ જગન્નાથપુરી દર્શન કરવા માટે જાઓ, બધી વ્યવસ્થા થઈ ચૂકી છે અને મારી તમને ભલામણ છે. એવું મહેરબાની કરી નહીં કહેતા કે ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં બધી વ્યવસ્થા છે, એવું નહીં કહેતા, આપણા મંદિરમાં બધી વ્યવસ્થા થઈ ચૂકી છે. આ શબ્દોનું સંબોધન કરી અને બધાએને પ્રેરણા કરજો કે જેથી કરીને આવી ધરતી પર જગન્નાથ ભગવાન જે અખંડ બિરાજે છે, એવી પવિત્ર ધરતી પર ઘણા બધાને સંકલ્પ હોય કે આપણે જગન્નાથપુરી દર્શન કરવા જઈએ, પણ વ્યવસ્થા કેમ હશે, શું હશે, અજાણ્યો પ્રાંત છે. પણ બધાને કહેજો, તમે એક ફેરી જાઓ, તમને એમ લાગશે કે આપણે ગુજરાતની ધરતી પર જ વિચરણ કરી રહ્યા છીએ, એવું દિવ્ય ધામ ભગવાનની પૂર્ણ કૃપાથી બની ચૂક્યું છે. એ બધાએ સંદેશો આપજો. આ 6 દિવસ હજુ 1 દિવસ બાકી છે. ભગવાનના ભક્તો, અહીંયા અમારે રાહુલ ભગત વગેરે જે પાર્ષદો આ સંસ્થા સંભાળી રહ્યા છે એને તમને રાજી કરવા માટે ખૂબ પ્રયાસો કર્યા હશે, ખૂબ દાખલો કર્યો છે. રસોડાની અંદર પણ તમે બધાએ ખૂબ રાજી થાય એનું ખૂબ અનુસંધાન રાખ્યું છે. તેમ છતાંય કોઈ જગ્યાએ કોઈ મણા રહી હોય તો આપ બધાએ વિશાળ હૃદય રાખી અને ક્ષમા આપજો. અને દાદાની આ કથાને કાયમને માટે યાદ રાખજો. અને હું તો એમ કહું, કથા યાદ રહે તો મુક્તિ થઈ જશે.
આમાં ભજીયા જમ્યા હશો ને એ યાદ રહેશે તોય મુક્તિ થઈ જાય છે, ને પેલા બે દાડા ગયા ને એ યાદ આવશે ને તોય મુક્તિ થઈ જાય. ભગવાનની કથા તો મોક્ષ કરી દે, પણ સંબંધ કોનો? સંબંધ કોનો? પૂતના કઈ પ્રેમ કરવાનો તી ગઈ, વેર કરવા ગઈ હતી, તોય પૂતનાની મુક્તિ થઈ. ત્યાં શક્તાસુર પ્રેમ કરવાનો તો ગયો, તૃણાવત પ્રેમ કરવાનો તો ગયો, અઘાસુર પ્રેમ કરવાનો તો ગયો, તૃણાવત પ્રેમ કરવાનો તો ગયો, આ બધા એ પરમાત્મા સાથે વેર કરવા ગયા હતા, તોય પણ મુક્તિ થઈ ગઈ. એમ કદાચ આપણે પણ ક્યાંક તકલીફ પડી હોય ને બે શબ્દ કડક બોલ્યા હોય, એ બોલેલા શબ્દો યાદ આવી જશે. જેમ ભગવાન કૃષ્ણ કહ્યું ને, માં હું બધું ભૂલી જઈશ, પણ તે મને બાંધ્યો હતો ને એ હું નહીં ભૂલું, તે મને દોરડાથી નહીં, તે મને તારા પ્રેમથી બાંધ્યો હતો. મને દુનિયામાં કોઈ ન બાંધી શકે, પણ પ્રેમરૂપી દોરાથી ધાગાથી બંધાવો છો તો માં હું તારા પ્રેમથી બંધાયો હતો. એમ ભક્તો, અહીંયા જે કાંઈ થયું એ બધું પ્રેમનું દર્શન છે. તો બધા ભગવાનના ભક્તો વારંવાર આવજો, બીજા ભક્તોને બધાને મોકલજો એવી ભલામણ છે. અને ક્યારેક ક્યારેક દાદા અહીંયા તમને દાનનો કહે છે, ભગવાનના ભક્તો આ મંદિર તમારું છે, તમે લખાવો છો, ને કદાચ હું કહું બધા ન લખાવી શકો તો ચિંતા નહીં કરતા, એ તો બધા ન પણ લખાવી શકે, સ્થિતિ હોય તો લખાવે, ન હોય તો ક્યાંથી લખાવે. પણ ભગવાનના ભક્તો ખાલી અહીં બેઠા બેઠા સંકલ્પ કરજો કે ઠાકોરજી આ ધામને નિર્વિઘ્ન પાર ઉતારે તો તમારું બધું લખાઈ ગયેલું મેં સમજશું. ભગવાનને પ્રાર્થના કરજો, કારણ કે છ છ દિવસથી તમે કથાનું શ્રવણ કરો છો એટલે અહીંયા સ્વયં પરમાત્મા બિરાજે. શ્રીમદ ભાગવત બોલે છે કે જ્યાં શ્રીમદ ભાગવતની ગાથા સંભળાતી હોય ત્યાં ભગવાન અનંત મુક્ત બિરાજતા હોય, અને જ્યારે તમે કથાનું શ્રવણ કરો ને ત્યારે તમે પણ સામાન્ય જીવાતમાં રહેતા નથી, તમે પણ બ્રહ્મરૂપ થઈ જાઓ છો. અને બ્રહ્મરૂપ બનેલા ભગવાનના ભક્તો સંકલ્પ કરે તો સંકલ્પને ઠાકોરજી જરૂર અવશ્ય મેં પૂરો કરે. તો તમને બધાને ભલામણ કરું છું, કમસે કમ સંકલ્પ કરજો. અને પછી જિજ્ઞેશ દાદાને પણ ભલામણ કરું છું કે તમે પણ સંકલ્પ કરજો, કારણ કે પીઠ છે ને, પીઠ એ વંદનીય છે, પૂજનીય છે, અને જે વખતે એ પીઠ ઉપર બેઠા હોય ત્યાં સુધી એની મહાનતા પણ બહુ મોટી છે. યાદ રાખજો, એમ કહેવાય ગુરુની બહુ મોટી મહત્તા છે. ઘણી જગ્યાએ તો ગુરુને ગોવિંદ સમકક્ષ કીધા છે, પરંતુ જ્યાં સુધી આ પીઠ ઉપર બેઠા છે ને ત્યાં સુધી એ વક્તાને માટે પરો ગુરુ, ગુરુનાય ગુરુ તરીકે જેનું સંબોધન કરવામાં આવ્યું છે. બાલો યુવા અથવા વૃદ્ધો, દરિદ્રો, દુર્બલો, પીવા, યશ્ય વક્તા સદા વંદ્ય પૂજ્ય શ્લાઘની ચ જાયતે. આ પીઠ ઉપર બેઠેલા વક્તાશ્રી એ બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, દુર્બલ હોય, તેમ છતાં બધાને વંદન કરો યોગ્ય, પૂજન કરો યોગ્ય છે. તમારા મનમાં થશે આટલી મોટી મહત્તા શા માટે, તો એનું સમાધાન આપ્યું, શા નોત ગતા વાણી શ્રોતૃ સંસ્કૃતિ મોચની. એમની જે વાણી છે શ્રોતાની સંસ્કૃતિ માને જન્મ મરણના ફંદમાંથી બહાર કાઢનારી છે. તો પૂજ્ય દાદા પણ ત્યાં બેઠા બેઠા એવો સંકલ્પ કરે કે વારંવાર અહીંયા જગન્નાથપુરીમાં ભગવાનનો ગુણાનુવાદ ગાવાનો મોકો પાછો પ્રાપ્ત થાય અને વારંવાર અહીં પધારે. અને દાદા જેટલી વાર આવશે ને એટલી વાર હું કહું છું, બધા દાડા તો બધા દાડા મળશે, બધા દાડા ન તો એક દાડા, બે દાડા, ત્રણ દાડા જરૂર આવીશ, એ કન્ફર્મ. આમ અમારે એવું કન્ફર્મ છે જ કે એમની કથા હોય ને મારી કથામાં ગેપ હોય તો હું જાઉં છું, અને મારી કથા ચાલતી હોય ને દાદાને ગેપ કથા ન હોય, લગભગ ગેપ ઓછા મળે, તો એ પણ કથામાં આવે છે. જોકે પરમ દિવસે છ તારીખે ઓલે દિવસે, ઓલો દિવસ ને, હા ઓલા દિવસમાં ખબર પડે ને તમને, છ તારીખ ભૂલી જાઓ, ઓલો દિવસ ન ભૂલાય. ઓલા દિવસે બંનેની એક જ દિવસે કથા શરૂ થાય છે, એની ભીમાસરમ આપણી વ્રજવાણીમાં, પણ દાદા મારી કથામાં આવવાના છે. શું કામ ખબર છે? દાદાની એક ટાઈમ કથા છે, અમારી બે ટાઈમ કથા છે, અને દાદા કથાનું શ્રવણ કરવા માટે તો આવવાના છે, પણ એ વ્રજવાણીના પ્રેમના દર્શન કરવા માટે દાદા કે હું જરૂર આવીશ. આપણે ગઈકાલે ખૂબ સારા વિદ્વાન એવા મહેશભાઈ, પૂજ્ય જિજ્ઞેશ દાદાને પણ જેણે સંસ્કૃત ભણાવ્યું છે, ઘણા બધા વિદ્વાનોને જેણે સંસ્કૃત ભણાવી અને વિદ્વાન બનાવ્યા છે, એ કહેતા મારે પણ વ્રજવાણી તો આવવું છે, એ ધરતી એવી છે કે જે આપણને ખેંચે. તો દાદાની એક ટાઈમ કથા છે, એટલે તમે બધા લક્ષમાં જોતો ને તો કહી દો, દાદાની કથા 9 થી 1 છે, કદાચ 12 છે, 1 તો બોલાઈ ગયું મારે, પણ 1 વાગશે. આપણી સવારની કથા ભક્તો દાદાની પૂરી થશે અને લક્ષમાં લાઈવ ડી લાઈવ થશે, અને બપોર પછીની જે કથા છે 3:30 થી 6:30 એ ડાયરેક્ટ લાઈવ થશે. તો તમે ન આવી શકો તો લાઈવનો લાભ લેજો, પણ જોજો બીડી પીતા પીતા નહીં લેતા હો મહેરબાની કરીને.
ગુટકા બુટકા ખાવાનું બંધ કરી દેજો. અહીં આવ્યા છો ને તો કાંઈક આપીને જાજો, દક્ષિણા આપવી પડે ને. દક્ષિણામાં ભગવાનના ભક્તો આપણા જીવનની અંદર કુટેવી કુલક્ષણ દુર્ગુણ કાંઈ હોય તો એનો ત્યાગ કરજો. યુવાનોને કહું છું, યુવાનીના જોમમાં માતા પિતા વગેરેની મર્યાદાનો ભંગ થતો હોય તો અહીંથી સંકલ્પ કરીને જાજો, હવે અમે સંપૂર્ણ મર્યાદાનું પાલન કરશું તો પરમાત્મા ખૂબ રાજી થશે. ભગવાનને વારંવાર પ્રાર્થના કરું, આવો નવો મેળાવો અહીં વારંવાર થતો રહે અને આપણે બધાએ સાથે મળી પરમાત્માને સદૈવ માટે રેજવતા રહીએ એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી. જોકે કાલે પણ આમ તો કથાનો લાભ મને લેવાનો હતો, પણ મારું પ્લેન વહેલું છે, દાદાનું પ્લેન. તમારું બપોરનું નથી ને? તો ઠીક, નહીં બપોરનું રાખતા નહીં, નહીં તો ઉપાય થાય. આ બધા ક્યાં જશે? દાદાનું સાંજનું પ્લેન છે અને મુંબઈમાં ભક્તો સ્વામિનારાયણ સિટી જે બહુ ભવ્ય બની રહ્યું છે એની અંદર સ્વામિનારાયણ મંદિર બહુ ભવ્ય બનવાનું છે, તો ત્યાં બંનેને સાથે કાર્યક્રમમાં જવાનું છે. માયભાઈ આહિરનો પણ એ સ્વામિનારાયણ સિટીમાં કાર્યક્રમ છે, એટલે ત્યાં રહી રાત્રે રોકાઈને પરમ દિવસે ઓલે દિવસે નહીં પરમ ઈ પરમ દિવસે એ પરમ દિવસે ઓલે દિવસે ઓલે દિવસે જ કથા શરૂ કરવાની, પરમ દિવસે સાથે જ કચ્છની ધરતી ઉપર જશું. અમારા કચ્છના ભક્તો અહીંયા બેઠા છે, કડવા પાટીદાર ભક્તો કડવા પટેલ, ખૂબ અમારી સાથે સ્નેહ છે. ભુવનેશ્વરની અંદર ખૂબ મોટી સંખ્યા છે, જોકે ઓડિશામાં પણ લગભગ 30,000 સંખ્યા કચ્છ કડવા પાટીદાર ભક્તો અહીંયા ઓડિશામાં વસી રહ્યા છે. પણ આનંદની વાત એ, ગમે ત્યાં ગયા છે તોય પણ એમણે સંસ્કારો જાળવ્યા છે. આટલી દૂરની ધરતી પર આવ્યા પછી પણ સંસ્કારો જાળવ્યા છે, એવા સંસ્કાર આપણે પણ ગમે ત્યાં જઈએ તો આપણા જન્મ પણ જળવાઈ રહે એ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી અને ભક્તો મારી વાણીને અહીં વિરામ આપીશ. બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય જગન્નાથ, જય હિન્દ, જય ભારત. સ્વામીને એક વાર તાળીઓથી વધાવીએ, બહુ સુંદર વાતો કરી. અને આવું છે ને, જીવનમાં લાભ બહુ ઓછો મળે, નાણું મળે ટાણું ન મળે. આપણે સ્વામી કોઈ મુખ્ય યજમાન આપણે રાખ્યા નહીં, શું કામે ને, જેના ભાગ્યમાં આવે ને જાય. પહેલા દિવસે પોથી યાત્રા માટે એક યજમાન હતા, બધા ઉત્સવોના યજમાન જેના જેના ભાગ્યમાં હતું થયું. હવે કાલ છેલ્લો દિવસ, કાલ વળી પાછો આ પોથીનો ચડાવ, એટલા માટે કે નસીબમાં હોય ને જાય. આગળ એક રકમ ફિક્સ કરીએ તો ખબર જ હોય. એટલે એ છેલ્લે રાજન દાદા, કાલે અહીંયાથી કથા પૂરી થશે એટલે કાલે પોથીનો જેને લાભ લેવો છે એ ભક્તો લાભ લેશો. એક તો આ ભાગવત કથા, એમાં એક તીર્થધામ, અને એમાં તીર્થમાં ચાર ધામનું એક ધામ જગન્નાથપુરી અને સ્વામિનારાયણ મુખ્ય મંદિરની આ તપસ્થળીમાં. એટલે આવતીકાલનો આપણો આ હમણાં જાન આવી જાય પછી આપણે એમને આ પોથી માટેનું રાજન દાદા તમને સૂચન કરશે. એટલે આ બધા અમને બેઠા રહેજો, આવો બે બે કડીઓ સાંભળીને પછી આપણે કથામાં જઈએ. સદગુરુ ની દયા એ સપને મળી નહી સતસંગ, કૃપા થાય મારા નાથની જોડે ભક્તિ નું સદગુરુ પાર ઉતારે બલમા, સદગુરુ પાર ઉતારે બલમા, આ ભવના બંધન ટાળે રે, આ સંસારમાં એ મારા સદગુરુ પાર ઉતારે.
ચાલે રે પુત્ર ને માયા એમ ગુરુ લા દલડા કતરો કબોની દૂર કરે ને કતરો કબોની દૂર કરે ને અપનો રંગ ચડાવે ને આ સંસારમાં મારા સદગુરુ તાળીથી વધાવીએ મારા માસા છે. સંતો પણ વિદાય લે છે, એમને પણ વધાવીએ. એક પંક્તિ ગાઈએ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ હો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે. તો હવે દસમ સ્કંદનો ઉત્તરાર્ધ એટલે દેસાઈ કુર્શીભાઈ સેંધાભાઈ પરિવાર મક્તુપુર છે ને, મક્તુપુર તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા. આપણી કથામાં આખો પરિવાર લગભગ આવ્યો છે મારા ખ્યાલથી, એમના તરફથી
આ સ્વામિનારાયણ મંદિરમાં એક રૂમ પેટે રૂપિયા 3,51,000 દાન આપે છે. એને તાળીથી વધાવીએ. હસ્તે અમૃતભાઈ, અમથાભાઈ અને શંકરભાઈ, આ દેસાઈ પરિવારને તાળીઓથી વધાવીએ બાપ. તો ઉત્તરાર્ધ ભાગમાં અસ્તિ અને પ્રાપ્તિ કંસની બે પત્નીઓ જરાસંઘ પાસે જાય છે, એટલે જરાસંઘે પછી મથુરા ઉપર 17 વખત ચડાઈ કરી. 18મી વખત કાળિયવન અને જરાસંઘ બે ભેગા થઈને જાય છે, એટલે ભગવાને એક નવી નગરીનું નિર્માણ કર્યું અને એ નગરી અનેક દરવાજાવાળી હતી. દરિયાના કિનારે નગરી બનાવી અને ભગવાન કહે છે કે બે દુશ્મનો ભેગા થઈને આવે તો એની સામે લડાઈ નહીં. એટલે ભગવાને યાદવોને ત્યાંથી લઈ મથુરાથી અને નવી નગરીમાં પધરાવ્યા અને એ નવી નગરીમાં અનેક દરવાજા, એટલે દ્વારક્યા દ્વારક્યા દ્વારક્યા, આમ બોલતા બોલતા નવી નગરીનું નામકરણ થયું દ્વારકા. દ્વારકા નગરીનું નિર્માણ થયું. ભગવાન રણ મેદાન છોડીને ભાગી ગયા, ડુંગરાઓમાં સંતાળ્યા, એટલે ડુંગરાને સળગાવવામાં આવ્યો જરાસંઘે. કાળિયવન ભગવાનની પાછળ ગયો તો ગુફાની અંદર મુચુકુંદ નામના રાજાના દ્રષ્ટિ માત્રથી કાળિયવન ભસ્મ થયો અને ભગવાનને પ્રશ્ન કર્યો, મુચુકુંદ રાજાએ, બાપજી પ્રભુ તમારા દર્શન ક્યારે થશે? ભગવાને કહ્યું કે તમારો બીજો અવતાર થશે ત્યારે તમને મારા દર્શન થશે. અને મહાપુરુષો એમ લખે છે કે મુચુકુંદ રાજાનો બીજો જન્મ જૂનાગઢના નરસિંહ મહેતા તરીકે થયો અને ભગવાને એને દર્શન આપ્યા હતા. ત્યારબાદ ભગવાન કહે છે કે હવે આલો પરણવાના કામ કરીએ. દાઉજી મહારાજનું લગ્ન રૈવત પુત્રી રેવતી સાથે થયા છે અને ભગવાનનું પહેલું લગ્ન ભીષ્મક કન્યા રૂકમણી સાથે થયું છે. રૂકમણીના લગ્ન જરા શિશુપાલ સાથે નક્કી કરવામાં આવ્યા અને માં રૂકમણીને મનોમન નક્કી કર્યું હતું કે આ ભાવમાં જો કોઈના હાથમાં મારો હાથ આપું, કોઈના નામની ચૂંદડી ઓઢું, તો એ માત્ર ને માત્ર દ્વારિકાવાળા કૃષ્ણ હશે. બાકી મારો જીવ હું મારા ખોળિયામાંથી કાઢી નાખીશ, પણ આ ભાવે હવે હું બીજાના નામની ચૂંદડી નહીં ઓઢું, મારા હાથમાં બીજાની મહેંદી નહીં મૂકું. રૂકમણીએ નિર્ણય કર્યો હતો, છતાં પણ એના ઘડિયા લગ્ન લેવાયા. હવે ભગવાનને શું કેમ કહેવું કે મેં તમારો સ્વીકાર કર્યો છે, તમે મારો સ્વીકાર કરો કે નહીં, ભગવાન પાસે સમાચાર તો જોવા જોઈએ. એટલે રૂકમણીએ 7 શ્લોકોમાં એક પત્ર લખ્યો છે, બહુ પ્રેમ પત્ર, સુંદર મજાનો છે. અને એ પ્રેમ પત્ર સુદેવ નામના બ્રાહ્મણ લઈ અને દ્વારિકા આવે છે અને ભગવાનને એ પ્રેમ પત્ર સંભળાવ્યો અને ભગવાન દ્વારિકાથી રથ લઈ અને સીધા જ ગયા કુંડિનપુરમાં અને ત્યાંથી એમણે રૂકમણીનું હરણ કર્યું છે. શિશુપાલની જાન પરણા વગરની પાછી જાય છે, પણ રૂકમણીના પત્રમાં શું તાકાત હતી? 7 શ્લોકો શું ગાય છે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુવતાંતે નિર્વિશ કર્ણ વિવરે હરતો ગતાપં દ્રશિમતા અખિલાથલાચ્યુતા વિશતિ ચિત્તમપત્રપમે તાત્વા મુકુંદમહતિ કુલશીલરૂપ વિદ્યાવયો દ્રવિણધામભિરાત્મતુલ્યપતિ કુલવતિ વૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોક મનોભિરામ તન્મે ભવાન ખલુ વૃતઃ પતિરંગ જાયા માત્માર્પિતશ્ચ ભવતો પ્રવિભો વિધેહિ મા વીર ભાગવમિ વર્ષતુ ચૈત્ય આરા ગોમાયુવન મૃગપતેર્બલિમભુજાક્ષ પુરિતેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુરવર્ચનાદિભિરલં ભગવાં પરેશ આરાધિતો યદિ ગદા ગ્રજ ઐક્ય પાણિં ગૃહાનુમેન દમઘો શસુતા તુ યોન્યે શોભા
પતિ પરિત નિર્મિત ચૈત્ય મઘદેન્દ્ર બલમ પ્રસહ્ય મારાક્ષસેન વિધિનો ગ્રહ વીર્ય શુકા અંતઃ પુરાંતર ચરી મનિ હત્ય બંધુ સ્વાદુત્ર હે કથમિતિ પ્રવદામ્યુપાયા પૂર્વે દ્યુરસ્તિ મહતિ કુલદેવી યાત્રા યસ્યાન બર્હે નવવધૂ ગિરિજામુપેયા યસ્યાન ઘ્રિપંકજરજ સપનમ મહાંતો વાચં પ્યુમાપતિરિવા મતમોપહત્તે યરિહંબુજાક્ષ ન લભે યભવત પ્રસાદમ જહ્યામ સુમૃત કૃશાન છત જન્મિભિસ્યા શુષ્વા ગુણાન ભુવન સુંદર શુભતાંતે નિર્વિષ કર્ણ વિવરેર્હરતો ગતાપમ નિર્વિષ કર્ણ વિવરેર્હરતો ગતાપમ નિર્વિષ કર્ણ વિવરેર્હરતો ગતાપમ સાત શ્લોકોનો પત્ર રુક્મણીએ લખ્યો કેટલો પ્રેમ હશે ભગવાન એ જ ક્ષણ ઉભા થયા કે ચાલો દારૂક રુક્મણીને લેવા જવા છે પત્રમાં તાકાત હતી અને એ પત્રને લઈ રુક્મણીનું ભગવાને હરણ કર્યું શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી મેં આપને વર્ણવી સાત શ્લોકોનો ભાવાંતર બહુ મસ્ત છે બહુ મજાનો છે કારણ એક સ્ત્રી એક પુરુષને પત્ર લખે છે આ પ્રેમ પત્ર એવો નથી એક જીવ એક બુદ્ધિ ભગવાનને પત્ર લખે છે એવી ભાવનાનો આ પત્ર છે પણ કાલ સવારમાં જો સમય મળશે તો ત્રણ શ્લોકોનું ભાષાંતર બહુ સુંદર છે એ સુંદર ભાષાંતર હું તમને કાલ સવારે કહીશ જો કાલની કથા સવારે 8:30 વાગે ચાલુ થવાની છે કેટલા વાગે 8:30 તમારે કેટલા વાગે આવવાનું છે 8 વાગે સવારે ઉઠવાનું કેટલા વાગે 9 વાગે આમ તો જો કે તમે લગભગ મારા ખ્યાલથી અહીંયા 5 વાગે તો ઉઠી જતા હશો ઉઠી જાઓ છો ને અમુક તો હોતા જ નહીં હોય હા આખી રાત વિચારતા હશે સવારમાં મારો વારો આવશે કે નહીં મને ગાડલું મળશે કે નહીં મને ઓશિકું મળશે કે નહીં આજ નોતી બધા આમ જુઓ કાલથી તમે જેટલા વધશો ને એટલા સંપૂર્ણપણે રૂમોમાં ઉતારો આપવામાં આવશે એટલે તમને રૂમમાં આપવામાં આવે છે એટલે તમે એમ માનો છો જે જાય છે ને નહીં કાલથી જેટલા લોકો અહીંથી નીકળે છે ને બધાને પર્સનલ બેડ આપવામાં આવશે ટ્રેનમાં કોઈ કોઈની સીટમાં નહીં બધાને અલગ અલગ સીટો કોઈને હકડાશ નહીં તો આવો હવે ભગવાનના લગ્નોત્સવની કથા થઈ ગઈ ભગવાનને હવે અહીંયા લઈ આવીએ ભગવાનને પ્રણામીએ મંગળ ગીતો ગાઈએ અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો હા ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે